अरे ऐसे क्या चल रहा है? इतनी मजा आवशे પણ તમે સબસ્ક્રાઇબ નહીં કરતા ગાઈસ આવું શું કરવા કરો અમે એટલા લોબા થઈએ તમારા માટે અને તમે આટલું સો ગાઈસ અમે અહીંયા હાલ સ્મૃતિ વનમાં આવ્યા છીએ હેલો ગાઈસ આજે આપણે નવો વિડિયો બનાવવા જઈ રહ્યા છીએ જેની આપણી ટૂર છે કચ્છ ટૂર ત્યાં અલગ અલગ પ્લેસ છે આ વિડિયો તમને બહુ મજા આવશે 12 સેકન્ડ્સ લેટર ગાઈસ અમે અહીંયા ડ્રોપ લીધો છે પહેલો ડ્રોપ છે તો ચલો મળીએ માધાપરા જઈશું ત્યાંથી પછી ફૂલ જગ્યાને એક્સપ્લોર કરશું એન્ડ તમે આવી રીતે વિડીયોમાં બન્યા રહેજો સ્ટે ટ્યુન સ્મૃતિ વનમાં આવ્યા છીએ અહીંયા પર પર્સન 20 રૂપીસ છે ટિકિટ અહીંયાની અને તમને અમે આગળ જઈને બતાવીશું કે કેવો નજારો આપણે અત્યારે ભુજિયા ડુંગરમાં એન્ટર થઈ રહ્યા છીએ ગાઈઝ બહુ વિશા અહીંયા લોકો નાસ્તો પણ કરી રહ્યા છે એન્ડ ઠીક છે સમરિયા આપણે આગળ જઈશું જે એક 3 કિલોમીટરનો રનિંગ છે ત્યાં જોવા માટે ભુજિયો ડુંગર જોવા માટેનો 3 કિલોમીટરના રનિંગમાં આપણે ફરીશું ધીરે ધીરે જે બી વસ્તુ વચ્ચે આવશે અને જોઈશું નિહાળીશું અને એનું અભિકરણ કરીશું જે આગળ જઈને જોઈએ છીએ આપણે ભુજિયો ડુંગર યસ એને ગ્રીનરી પણ ગાઈસ બહુ જ મેન્ટેન કરીને રાખી છે અને આગળ જે ચાલી રહ્યા છે એનું નામ છે દિલીપભાઈ પટેલ સો ગાઈસ અત્યારે અમે જસ્ટ એન્ટર થયા છે એન્ડ કુંડમાં એ જે કુંડ છે પથ્થરથી બનેલો છે ઉપર નેટ લગાવેલી છે તેને અત્યારે આપણે નિહાળીશું યસ એકદમ નેટ છે એની ઉપર બહુ જ મોટો આ થોડુંક તમને પેલું કયું યે ફસ ગેસ હેલો ગાઈસ આજે અમે પ્રાગ મહેલમાં આવી ચૂક્યા છીએ જે વિશાળ અને એકદમ મોટા પાયે આનું કામકાજ થયું હતું જે તે સમયમાં અને અત્યારે અમે આની અંદર એન્ટ્રન્સ ફી તો અત્યારે નથી આપી અમે ફ્રી છે અહીંયા અને અહીંયા નાસ્તા માટે પણ તમને વ્યવસ્થા મળી ટોટલી મહેલ પથ્થરથી બનેલો છે પથ્થરથી બનેલો છે અને અંદરથી તો હજી બહુ યુનિક છે જે તમને અમે અંદર જઈને બતાવીશું સો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ ગાઈસ હેલો ગાઈઝ આપણે પ્રાગ મહેલમાં એન્ટર થઈ ગયા છીએ તેની પર પર્સન ટિકિટ 50 રૂપિયા છે પણ જે એટલો મોટો મહેલ છે કે
કે તમે ખૂણે ખૂણે ફરીને જોશો ત્યારે ખ્યાલ આવશે કે કેટલો મોટો મહેલ છે, જે ટોટલી પૂરો પથ્થરથી બનેલો છે, લાલ પથ્થરથી બનેલો છે. નીચે બી લાલ પથ્થર, પીળો પથ્થર છે, એની બારી પણ પથ્થરની બનેલી છે. તે નિહાળી શકો છો. અત્યારે આપણે પરાગ મહેલમાં એન્ટર થઈ ચૂક્યા છીએ અને અહીંયા વિશાળ તરીકેથી બનાવેલો છે પરાગ મહેલ. એની કોતરણી ફિનિશિંગ પણ જોઈ શકું છું અને અહીંયા તમને આ છે સભાગ્રહ, પરાગમહેલનો રાજાઓનો સભાગ્રહ છે. જ્યારે રાજાઓ ત્યારે બધા અહીંયા ભેગા થાય ત્યારે ડિસિઝન કરે કે એના આ ઝુમ્મર છે, બહુ જૂના વર્ષો પહેલો અહીંયા રાજાની તસવીર ઉપર છે, તમે જોઈ શકો. पहले के जमाने में बच्चों के खेलने के लिए भैया तमे जूना जमाना ना राजाओं ना चित्रों पण देखी सको छो. હેલો ભાઈ, જે આવડો મોટો મહેલ છે, કેટલો મોટો, એક વીઘાની અંદરની ચોક અંદર રહેતું કોણ હશે? રાજા તો એક જ હતો, એની રાણી પણ એક હતી. મહેલમાં રહેતું કોણ હશે? આવડો પહોંચી ગયા છીએ. સો ફાઇનલી ગાઈસ, વી આર નાઉ રીચિંગ માડી બીચ. નાઉ યુ કેન સી વાઇબ એન્ડ સો સી એન્ડ સો કેમેરા. યસ, ધેર હોર્સ. આગળ બહુ ઘોડાઓ પણ છે, આગળ બહુ જ મસ્ત સીન છે, હું તમને બતાવીશ. બટ અત્યાર સુધી તમે જો જોડાઈ રહ્યા હોય વિડીયોમાં તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ પ્લીઝ ગાઈસ. એ પાણીની અંદર ઘોડા, પાણીની અંદર ઘોડા, પાણીની અંદર પણ ગાઈસ ઘોડા લઈ જાય છે અમુક ચુ. ઓ, અમે એ પણ બતાવીશું. સો ગાઈસ, તમે ઇનફેક્ટ ગોવા ના જઈ શક્યા હોય તો તમારી પાસે બીજો ઓપ્શન છે, તે છે માંડવી. માંડવી ને માંડવી, કેમ કે આ પણ એક ગોવા જેવો બીચ છે. નજારો અહીંયા, ઊંટ છે, ગધેડા છે, ઘોડા છે, બધું છે. અરે એસે ક્યા ચલ રહા હૈ, કેટલી મજા આવશે ગાઈસ, તમે મારી જશો મને પ્લીઝ. સો ગાઈસ, અમે આજે ફાઇનલી એક્સપ્લોર કરી દીધું, હવે અમે લીવ કરશું. સો હવે અહીંયાથી અમે વિદાય લઈ રહ્યા છીએ. માંડવી બીચ, બાય બાય માંડવી બીચ. અરે તું જા રહી? હેલો ગાઈસ, આ માંડવી થી 7-8 કિલોમીટર દૂર 700 એકર જમીનમાં બનેલો વિજય વિલાસ પેલેસ છે, જે રાજાઓએ ગરમીથી ઠંડક મેળવવા માટે જંગલમાં બનાવેલો છે. આ મહેલ મહારાજા પ્રયાગરાજજીને उसके पुत्र खेंगा राजा के पुत्र विजय राजा के लिए बनवाया था. ये करीब 9 साल में बना है. करीबन एक ये महल करीबन 1920 से बनना चालू हुआ था, तो 1931-32 तक पूरा हुआ था उसका कामकाज और ये बन गया था.
રાજાઓના બેસવા માટે ડાઇનિંગ ટેબલ છે. આ એમનો રૂમ છે ગાઈસ, પર્સનલી કોઈ મીટિંગ હોય સેટલમેન્ટ કરવા માટે. આ બીજો સેકન્ડ રૂમ છે. દૂર સુધી ટ્રેનર જ છે, દૂર સુધી. સો ગાઈઝ, ફાઇનલી આપણો વિડીયો અહીંયા ફિનિશ થઈ ગયો છે ગાઈઝ. એન્ડ ઇફ યુ લાઈક અવર વિડીયો એન્ડ સો સબસ્ક્રાઈબ એન્ડ લાઈક એન્ડ શેર એન્ડ ટિક 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 ઘંટી બજાના મત ભૂલના પ્લીઝ. આ વિડીયોના તમે જોતા નહીં ગાઈઝ, જો પણ તમે સબસ્ક્રાઇબ નહીં કરતા ગાઈસ, આવું શું કરવા કરો? અમે એટલા લોબા થઈએ તમારા માટે, તમે આટલું ના કરો ગાઈસ, એટલું ના કરો ગાઈસ, એટલું કરો ને યાર, આટલી તો કરજો. આ છેલ્લે સબસ્ક્રાઇબ આલી યાર, ભાઈ દોન ભાઈ, ઓ ભાઈ, ચલો થેન્ક યુ સો મચ ગાઈસ, નમન કરો ગાઈસ, નમન કરો, થેન્ક યુ ગાઈસ.